संघ प्रदेश दादरानगर हवेली जिला पंचायत में शासक जनता दल युनाइटेड 15 सभ्य भाजपा में जोड़ाई जता जिला पंचायत में भाजपा नु शासन आयु गत जिला पंचायत की चूंटणी में स्वर्गस्थ मोहन डेलकर समर्थित जनता दल युनाइटेड द्वारा पंचायत की 20 पैकी 17 बैठकों पर कब्जो करता जिला पंचायत में जेडीयू नु शासन आयु थू। जो कि संघ प्रदेश दादरानगर हवेली में बदलायेली राजनीति परिस्थिति बाद जनता दल युनाइटेड प्रदेश प्रमुख धर्मेश सिंह चौहान की आगेवानी हेठ नगरपालिका प्रमुख निशाबेन भवर और उपप्रमुख दीपक प्रधान सहित 15 सभ्य भाजपा में जोड़ाई जता जिला पंचायत पर भाजपा कब्जो थयो हतो। જે પણ સમસ્યાઓ બાકી છે, રસ્તા પાણી લાઇટ પછી અનએમ્પ્લોયમેન્ટ જેવા ઘણા બધા મુદ્દા છે, બધા જ મુદ્દાઓ લઈને અમે ઇલેક્શનની ચૂંટણી લડેલા અને ઇલેક્શનની ચૂંટણી જીત્યા પછી અત્યારે અમારે લગભગ 2 વર્ષ પૂરા થવાના છે 1 મહિનામાં, તો 2 વર્ષમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ જોઈને અમને એવું લાગ્યું કે હવે અમારે 2 વર્ષમાં અમે જોયું, અનુભવ્યું, નિહાળ્યું કે અમે જેડીયુના નિશાન પર જીતેલા છે, તો જેડીયુ તરફથી અમને કોઈ પણ સેન્ટર તરફથી સપોર્ટ મળી નહીં શક્યો અને જેડીયુ જ્યારે બીજેપીથી છૂટું પડી ગયું ત્યારે તો પરિસ્થિતિ એ થઈ ગઈ કે આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશનું દરેક એપ્રુવલ કે ફંડ કે બજેટ કે બધી જ વસ્તુ સેન્ટરથી આવે છે, દિલ્હીથી આવે, તો દિલ્હીથી જો દાદરાનગર હવેલીનું કોઈ પણ કામ કરાવવું હોય તો દિલ્હીમાં જે સરકાર હોય, સેન્ટરમાં ભારત દેશના સેન્ટરમાં જે સરકાર હોય તેની સાથે જ કામ કરવા પડે, એટલા માટે આ ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અમે વિચાર્યું કે બીજેપી પાર્ટીમાં જઈએ અને બીજેપી પાર્ટીમાં જઈને પ્રદેશના જે પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી હલ નથી કરી શક્યા તે બધા જ પ્રશ્નોને હલ કરીએ અને જેટલી સડકની સમસ્યા છે અમે ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ જાહેર કરેલી છે, એ બધી જ સમસ્યા અમે બીજેપીના શીર્ષ નેતૃત્વ સાથે ક્લિયર કટ વાત કરી છે અને એ બીજેપી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અમને એ આશ્વાસન આપ્યું છે કે આ બધી જ વસ્તુમાં આપણે વિચારશું અને પ્રદેશના લોકોને કંઈક ફાયદો થાય એ રીતની કાર્યવાહી કરીશું। वो 17 में से 15 प्रतिनिधि आज हमने जेडीयू का दामन थाम भारतीय जनता पार्टी का दामन थामा है और प्रदेश को विकास की ओर लेके जाने के लिए हम आज भारतीय जनता पार्टी में शामिल हुए हैं, जो कि हमारे भारत प्रधानमंत्री है माननीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में इंडिया का बहुत विकास हो रहा है, वैसे ही हम दादरा नगर हवेली को भी आगे लेके जाना चाहते हैं, उसके लिए हमने आज ये पार्टी क्या वजह पार्टी का ज़्यादा हमें समर्थन नहीं मिल रहा था विकास के काम में, या दिल्ली लेवल पे भी कहे तो वहाँ से भी कोई सपोर्ट नहीं मिल रहा था, इसके लिए हमने ये निर्णय लिया। दादरा नगर हवेली ना जितला कामों आ छेल्ला लगभग 2-2.5 वर्ष थी पेंडिंग छे, नहीं थई सका, लगभग कोई नहीं थई सके एम कही सकिए, તે બધા કામો તાત્કાલિક થવા જોઈએ। 64 ના 1-2 મહિના બાકી છે, 2 મહિનામાં પેપર પ્રોસિજર થઈ જાય અને ત્યાર પછી આવતું 64 આવે તે પહેલાં લગભગ 60-70% કામો થઈ જાય, એ જ વસ્તુની અમારી વાતચીત હતી। પીડબ્લ્યુડી વર્કર હોય, ટીચર્સ હોય, કે રસ્તા પાણી લાઇટ હોય, કે દરેક સમસ્યા વિશે વાત થઈ છે। એમાં છેલ્લો સવાલ, વિકાસમાં આપે જોડાવું પડ્યું છે? બિલકુલ નહીં, આ કોઈ મજબૂરીની વસ્તુ નથી, કામ કરવાની એક વિચારધારા હોય છે, અમે એ વિચારધારામાં કામ કરતા હતા, ઝીરો કામ થતા હતા એવું પણ નથી, અમે કામ તો કરતા જ હતા પણ કામ કરવાની સ્પીડ જોઈએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે હોય અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જે મંતવ્ય અમે જોઈ, જે યોજનાઓ જોઈ તે જોઈને અમને ફીલ થયું કે મોદી સાહેબના નેતૃત્વમાં જો અમે આ ભારતીય જનતા પાર્ટી જોઈન કરીશું તો ચોક્કસ 101% નગર હવેલીના બાકીની સમસ્યા ને સોલ્વ અમે વધારે ઝડપથી કરી શકીશું। આવનાર ચૂંટણીઓમાં પણ આ રીતના જ હવે આ સંગઠનમાં આ રીતે જોડાયેલા રહેશો ને અહીંયા જ બીજેપી સાથે? 101% અમે, હું 27 વર્ષ થઈ ગયા, 27 વર્ષથી જ્યાં આગળ જે સંગઠનમાં કામ કરતો હતો તે જ સંગઠનમાં કામ કર્યું છે, પૂરેપૂરી તાકાતથી, પૂરેપૂરી વફાદારીથી અને ગ્રાસરૂટનો સામાન્ય કાર્યકર્તા થઈને આવતા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે મારે જે કરવા પડશે તે બધું જ કરીશ અને ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલીના ઘર ઘર સુધી દિલથી પહોંચે તે રીતના પ્રયાસો કરીશ। જિલ્લા પંચાયતમાં જેડીયુનું શાસન, જિલ્લા પંચાયતની કુલ 20 સીટમાંથી 3 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે અને 17 સીટ જેડીયુ પાસે, પરંતુ આજે જેડીયુના 17માંથી 15 સદસ્યોએ
भारतीय जनता पार्टी की विचारधारा थी पार्टी में जोड़ाया है ने पार्टी में जोड़ा थी आदरनगर हवेली जिला पंचायत पर आज भारतीय जनता पार्टी का प्रभाव पूर्ण रूप से जेडीयूना दरेक सदस्य देश यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी ने विकास की गाथा स्वीकारी है ना प्रदेश में जी रीते विकास थी गया है विकास की गति बढ़ू ज रीती चले शिक्षा स्वास्थ्य रोजगार टूरिज्म दरेक क्षेत्र में भरपूर विकास थे ये जेडीयू सभ्य अँ भारतीय जनता पार्टी साथ पकड़ो है ने खास कर जयरे राष्ट्रीय स्तर पर नीतीश कुमार जी जे भारतीय जनता पार्टी नरेन्द्र भाई मोदी नेतृत्व और नाम थी बिहार में सरकार बनाई थी परंतु समय आता एमने भारतीय जनता पार्टी विश्वासघात करो भारतीय जनता पार्टी ने दगो आप काम करो परंतु आज दादरनगर हवेली दरेक सभ्य खास अभिनंदन धन्यवाद आपीश कि आज नरेन्द्र भाई ने विकास की गाथा ने अपना है ने जेडीयू ने छोड़ी ने भारतीय जनता पार्टी ने स्वीकारी है संगठन में भारतीय जेडीयू पूरे दरेक पदाधिकारी और एम प्रदेश अध्यक्ष धर्मेश भाई चौहान भी आज भारतीय जनता पार्टी में जोड़ाई गया जिला आज रोज अटल भवन सहवासना खाते जनता दल यूनाइटेड जनता दल यूनाइटेड दादरानगर दमण दीव तमाम अमरा पदाधिकारीगण कार्यकर्ताओं हूँ पोते प्रदेश अध्यक्ष अमे सौ मड़ी ने एक निर्णय करियो अने अमे सौ लोग भारतीय जनता पार्टी जे विकासनी पार्टी जेने कही शकाय अने पूरा विश्वनी सौथी विशाल अने मोटी पार्टी के कही शकाय एवी पार्टी में अमे लोग आज सामिल थई गया छे अमने ए बाबतनो खूब आनंद है हर्ष है कि अमे विश्वनी सौथी मोटी पार्टी है अंदर सामिल थई गया छे अने जे पार्टीनुं नेतृत्व आपणा देशना प्रधानमंत्री माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी तेमज राष्ट्रीय अध्यक्ष नड्डा जी अने आपणा देशना गृहप्रधान एवं अमित शाह जी जेमना सशक्त नेतृत्वनी अंदर अने जेमना दीर्घदृष्टि विचारधारानी साथे अमने जे काम करवानो मौको मळशे ए बदल अमे सौ जे प्रतिनिधिगण छे ए सौ लोग तेमज अमारा दादरानगर हवेलीना जिला पंचायतना जे चूंटायेला जन प्रतिनिधिगण अने अमारा जनता दल युनाइटेडनी बॉडी एटले के अमारा पदाधिकारीगण तमाम लोकोए साथे निर्णय लईने एक फैसलो कर्यो छे अने ए फैसलाथी अमे लोको आजे दादरानगर हवेली अंदर भारतीय जनता पार्टीनो दामन साथ कर्यो छे देशनी राजनीति साथे अमारा प्रदेशनी राजनीतिनो कोई जोड नथी जे प्रदेशनी अंदर खास करीने छेल्ला छ वर्षथी तमे जे विकासनी तमे जो रफ्तार जोई शको जे खूब अमने लोकोने प्रभावित करी छे ए बदल पण हूँ आपना माध्यमथी प्रदेशना प्रशासक प्रफुल्लभाई पटेल जेमना नेतृत्व अने दृढ़ संकल्प थी जे प्रदेश की अंदर विकास की गाथा थी है हर घर नल नल थी जल पाका रस्ताओ तमे जे पण कामों थया छे छेल्ला छ वर्षनी अंदर आपणे सामान्य पोतोने घर बनावीए तो आपणाने चार थी पांच वर्ष थया छ वर्ष जेवा टूंका गाळानी अंदर जे कार्यो थया छे चाहे ते हॉस्पिटल होय पेरामेडिकल कॉलेज होय नर्सिंग कॉलेज होय इंटरनेशनल लेवलनुं स्टेडियम होय रिवरफ्रंट होय रिंग रोड होय के बिहारमां जे મારો પોતાનો અંગત મંતવ્ય એવું છે કે રાજનીતિ અંદર સ્ટેબિલિટી ખૂબ જરૂરી હોય છે અને કોઈ પણ પાર્ટી કોઈ પણ સંસ્થા કે ઓર્ગેનાઇઝેશન જ્યારે પોતાની આઈડિયોલોજીથી દૂર થઈ જાય અને પોતાના નિજી સ્વાર્થ માટે તમે પાર્ટીને નુકસાન પહોંચાડો ત્યારે પાર્ટી તૂટી જાય છે અને પાર્ટીના જે કર્મઠ કાર્યકર્તાઓ છે એમને દુઃખ પહોંચે છે એટલે